નમસ્તે દોસ્તો આપણે બધા જ ધોરણ ચારમાં ગણિત ગમત કરીએ છીએ ખરું ને આપણે અગાઉ ભંગાર વેચનાર એટલે કે કિરણબેનની એક સરસ એક વાર્તા વાર્તા તો ખરી પણ એમની હકીકત એમના જીવનની એક સત્ય હકીકત કે કિરણબેન કેવી પરિસ્થિતિમાં એમને અભ્યાસ છોડવો પડ્યો છતાંય એ ગણિત વિષયના આધારિત ગણિત વિષયને પાયો બનાવી અનેક નાનકડો વ્યવસાય ખૂબ સરસ વ્યવસાય એમના માટે એટલે કે વ્યવસાયની મદદથી એ ખૂબ આગળ વધી શક્યા બંગાર વેચવાનો વ્યવસાય અને એના આધારે કિરણબેન કેટ કેટલું એમનું ઘર જે નાનું હતું તૂટેલું હતું એના અંદર ફ્રીજ અને ટીવી ને પાકું મકાન બધું જ કરી શક્યા એમની પાસે નવ રિક્ષાઓ પણ હતી આ બધું જ કિરણબેન કરી શક્યા ત્યારે કરી શક્યા કે જ્યારે એમને ગણિતનો પાયો હતો એમણે ગણિત પછી ગમવા લાગ્યું અને ગણિતનો આધાર બનાવી અને સરસ મજાનો વ્યવસાય કર્યો ગયા તાશમાં દોસ્તો આપણે એવું શીખ્યા હતા કે આ જે કિરણબેન છે એ નાના વેપારીઓ પાસેથી જુદી જુદી વસ્તુ બંગારમાં લાવતા હતા જેવી કે રદિ કાગળ પ્લાસ્ટિક પિત્તળ લોખંડ આવું જૂની વસ્તુ ઓછા ભાવે લાવી અને એક મોટો વેપારી છે દીનું શહેરમાં એને વધારે ભાવમાં વેચતા હતા ત્યારે ઓછા ભાવમાં લાવેલી વસ્તુ વધારે ભાવમાં વેચે ત્યારે જેટલો વધારાના રૂપિયા મળે એ એમનો નફો હતો એ એમનો લાભ હતો એ એમની કમાણી હતી આપણે અહીંયા પ્લાસ્ટિક એની ગણતરી કરી હતી કે દસ રૂપિયા કિલોના ભાવે પ્લાસ્ટિક એ લાવ્યા હતા અને અગિયાર રૂપિયા કિલોના ભાવે પ્લાસ્ટિક એમને વેચ્યું તો એ જે પ્લાસ્ટિક એમને વેચ્યું એક કિલોગ્રામની પાછળ એમને એક રૂપિયો નફો થયો હતો એવી રીતના એમને ત્રેસઠ કિલોગ્રામ પ્લાસ્ટિક વેચ્યું ત્યારે એમને કુલ ત્રેસઠ રૂપિયા નફો થયો હતો એ તો આપણે સમજ્યા જ છીએ એ સિવાય કાગળ એ તો આપણે એકસો બાવન કિલોગ્રામ એ અહીંયા પણ શીખ્યા હતા કે એકસો બાવનના સો પચાસ અને બે એમ ટુકડા કરી અને એને પણ ખૂબ સરળતાથી મોખી ગણતરી કરી હતી પણ દોસ્તો એના સિવાય બીજું એક લોખંડ એની ગણતરી આપણે મેં તમને કરવા માટે આપેલી છે તો એ બધી જ ગણતરી આપણે આજે અહીંયા આપણે ફરીથી એ જે કિરણબેનની મૂંઝવણ છે એ આપણે અહીંયા ગણિતથી સરળતા રીતે એક ગમ્મતના રીતે આપણે અહીંયા એમને આ કોયડો ઉકેલી આપીએ અને આગળ આ કિરણબેનની વાતને સમજીએ જો દોસ્તો અહીંયા આપણે મેં તમને કામ કરવાનું કીધું હતું કે કિરણ બત્રીસ કિલોગ્રામ લોખંડ જે નાના વેપારી પાસેથી લાવી છે એ કયા ભાવે લાવ્યા હતા બાવીસ રૂપિયાના ભાવે એમને ખરીદ્યું હતું અને એ દેનુને ચોવીસ રૂપિયાના ભાવે વેચે છે તો એને એક કિલોગ્રામ પાછળ કેટલો વધારો કેટલી કમાણી થાય છે કેટલો લાભ થાય છે એ આપણે પહેલાં શોધીએ જેથી આપણે આગળ બત્રીસ કિલોગ્રામ ખૂબ સરળતાથી શોધી શકીએ અહીંયા એક કિલોગ્રામના ભાવ બાવીસ છે અને એક કિલોગ્રામના વેચાણ ભાવ ચોવીસ છે તો અગાઉ આપણે શીખી ગયા છીએ કે મોટી જે સંખ્યા છે ચોવીસ એમાંથી નાની સંખ્યા એ બાદ કરીએ છીએ જો બાલ દોસ્તો વેચાણ એટલે કે ચોવીસ રૂપિયાનું વેચાણ અને ખરીદીએ બાવીસ રૂપિયાની એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ છીએ તો ચોવીસમાંથી બાવીસ તો ખૂબ સરળતા તમે જોઈ શકો છો કે બે રૂપિયા એટલે કે એમને એક કિલોગ્રામ પાછળ બે રૂપિયાનો ફાયદો થાય છે સમજો છો ને બાળ દોસ્તો ફરીથી કે ઓછા ભાવે બાવીસ રૂપિયા ખરીદ્યું અને એનાથી વધારે ભાવે એટલે કે ચોવીસ રૂપિયા એમને વેચ્યું તો હવે એક કિલોગ્રામ પાછળ એમને બે રૂપિયા વધારા ન મળ્યા તો હવે આપણે સરળતાથી બત્રીસ કિલોગ્રામનો વધારો આપણે શોધી શકીએ બરાબર ને તો બહુ સરળ છે કે એક કિલોગ્રામમાં બે રૂપિયા ફરી બીજું બીજું કિલોગ્રામ વેચે તો ફરી બે રૂપિયા મળે ફરી એક કિલોગ્રામ વેચે તો ફરી બે રૂપિયા મળે એમ કરી બત્રીસ વાર બે બે રૂપિયા મળે તો આ તો બહુ સરળ છે કે બે રૂપિયા કેટલી વાર બત્રીસ વાર તો બે રૂપિયા ગુણ્યા બત્રીસ બે ગુણ્યા બત્રીસના આપણે વિભાજન કરીએ છીએ તો કેવી રીતના થાય છે ત્રીસ વત્તા બે અને આ ગુણાકાર તો તમે વિભાજન તો બહુ સરળતાથી હવે કરી શકો છો પહેલાં ત્રીસનો ગુણાકાર બે સાથે ત્રણ છ એટલે કે સાઠ વત્તા બે 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 એટલે કે ચાર ચોસઠ રૂપિયા એનો મતલબ કે કિરણબેન બત્રીસ કિલોગ્રામ લોખંડ દિનુને જ્યારે વેચે છે ત્યારે એમને કુલ ચોસઠ રૂપિયા વધારાના મળે છે આ વધારાના રૂપિયા એટલે કે એમનો નફો બાલ દોસ્તો આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર ચોસઠ ઉપર આપણને પિત્તળની પણ ગણતરી કીધેલી છે હવે પિત્તળ એ થોડીક મોંઘી ધાતુ છે એટલે એના ખરીદી અને વેચાણના ભાવ વધારે જ હોય કારણ કે કિંમતી ધાતુ છે બીજું દોસ્તો કે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રેસઠ ઉપર ખરીદીનું એક ભાવપત્રક આપ્યું છે તો કિરણ અલગ અલગ વસ્તુ કયા ભાવે ખરીદે છે અને દિનુને કયા ભાવે વેચે છે એ જે વેચાણ માટેનું ભાવપત્રક છે એ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર પાસઠ ઉપર આવેલું છે એટલે બાલ દોસ્તો અહીંયા તમારે થોડી ચોકસાઈ રાખવી પડશે કે ખરીદીનું ભાવપત્રક અને વેચાણનું ભાવપત્રક બંને આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એના આધારે આપણે આ ગણતરી કરીએ છીએ તો હવે પિત્તળ જે છે એ કેટલા રૂપિયા એને મળશે ગણતરીમાં એ આપણે હવે જોઈ લઈએ તો બાલ દોસ્તો અહીંયા જે ખરીદી છે નાના વેપારી પાસેથી એ એને બસ્સોને સિત્તેર રૂપિયા એટલે એક કિલોગ્રામના બસો સિત્તેર રૂપિયા નાના વેપારીને આપ્યા એને તો સામે દેનુને વેચાણ કરે છે ત્યારે બસો એંશી રૂપિયા એને મળે છે તો હવે તમે બરાબર સમજી ગયા છો અગાઉ આપણે પ્લાસ્ટિક હૃદય કાગળની ગણતરી લોખંડની કરી હવે તમને સમજ પડી કે બરાબર કે કમાણી નફો કે લાભ ક્યારે થાય તો ઓછી કિંમતે વસ્તુ લાવી અને જ્યારે વધારે કિંમતે આપણે વેચીએ છીએ ત્યારે આપણને ચોક્કસ લાભ થાય છે તો અહીં આપણે એક કિલોગ્રામનો ભાવ જોઈએ તો બસો એંસી રૂપિયા એ વધારે કિંમત છે બસો એંસી રૂપિયાને વેચાણના મળ્યા છે તો સામે એને કેટલા આપ્યા હતા તો એને આપ્યા હતા બસોને સિત્તેર આ તો બહુ મૌખિક ગણતરી છે કે બસો એંસીમાંથી સિત્તેર કાઢીએ તો દસકાની ગણતરી છે તો એંસીમાંથી સિત્તેર જાય તો દસ રૂપિયા એની પાસે હવે બચે છે એટલે કે એક કિલોગ્રામ પિત્તળનો વ્યવસાય કરે એનો વેપાર કરે છે ત્યારે એને દસ રૂપિયાનો નફો થાય છે હવે આપણે કુલ નફો શોધીએ કિરણ એની પાસે કેટલું જે પિત્તળ છે હતું અને એને કેટલા રૂપિયા મળે ચાલો આપણે જોઈએ દોસ્તો આ કિરણબેન છે એમની પાસે કુલ ચાર કિલોગ્રામ પિત્તળ છે અને એ દિનુને વેચવાનું છે એક કિલોગ્રામમાં દસ રૂપિયા એમને નફો મળે છે દસ રૂપિયા વધારે મળે છે તો હવે બહુ સરળતાથી આપણે આ તો કરી શકીએ કે એક કિલોગ્રામમાં દસ રૂપિયા વધારે મળ્યા ફરી બીજા કિલોગ્રામમાં બીજો દસ રૂપિયા ત્રીજામાં બીજા દશ અને ચોથામાં બીજા દશ એમ કરી અને દસ દસ રૂપિયા કેટલી વાર મળે ચાર વાર એટલે કે ચાર કેટલી વાર દસ વાર ચારનો ગોળિયો બોલો કે દસનો ગોળિયો બોલો અથવા ચાર એકા ચાર અને એકમનો અંક શૂન્ય આ તો આપણને આવડે જ છે ચારે ધાન ચાલીસ રૂપિયા તો આપણે અહીં કહી શકીએ કે કિરણબેનને પિત્તળની પાછળ ચાલીસ રૂપિયા વધારાના મળે છે એટલે કે ચાલીસ રૂપિયા એમને કમાણી પિત્તળની પાછળ થઈ છે જો બાલ દોસ્તો આપણે આ કિરણબેન છે એ નાના વેપારી પાસેથી ઓછા ભાવમાં જે જે સામગ્રી જે જે ભંગાર લાવે છે જેમ કે રદી કાગળ પ્લાસ્ટિક લોખંડ પિત્તળ એ બધું જ ઓછા ભાવે લાવેલી વસ્તુ એ દીનુભાઈના વેપારીને વધારે ભાવે વેચે છે તમે આ દીનુની કુલ કમાણી એટલે કે પ્લાસ્ટિકમાંથી કેટલી લોખંડમાંથી કેટલી રદ્દી કાગળમાંથી કેટલી અને પિત્તળમાંથી બધામાં એની કુલ કમાણી કેટલી છે એનો એક તમારે અંદાજ એક આશરો એ તમારે લગાવવાનો છે અને તમારે નોટબુકમાં એ લખવાનું છે બાલ દોસ્તો અહીં પાના નંબર સડસઠ ઉપર એક ગણતરી આપી છે એ આપણે અહીંયા સમજવાની છે અહીંયા છે અનુમાન અંદાજ જેમ આપણે કેડીબેન કહે છે કે આનો અંદાજ લગાવો આનો ગુણાકારનો જવાબ આઠસોથી ઉપર થશે સાતસોથી નીચે થાય છે એ આપણે અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ કે અનુમાન કેવી રીતના કરવાનું અને ચોક્કસ ગણતરી કેવાના કરવાની અહીંયા અનુમાન એટલા માટે કરવું પડે છે કે આપણી ગણતરીનો જવાબ એટલે કે આપણે જે ગણતરી કરીએ છીએ જે ક્રિયા કરીએ એનું પરિણામ આપણી અનુમાનની આસપાસ હોય તો આપણને એમ થાય કે આપણી ગણતરી સાચી છે પણ આપણા અનુમાનથી આપણી ગણતરી બહુ જ અલગ હોય બહુ જુદી પડતી હોય તો ક્યાંક કંઈક ગણતરીમાં તકલીફ છે અથવા કંઈક ખોટું છે એવું આપણે સમજી શકીએ માટે કોઈપણ ગણતરીનું અનુમાન અને એની વાસ્તવિક ગણતરી એ બંને એકબીજા સાથે થોડી ઘણી મળતી જ આવી જોઈએ ચાલો આપણે અહીંયા બોર્ડ ઉપર કેટલાક અનુમાન કરીએ અને એની સાચી ગણતરી કરીએ જુઓ દોસ્તો અહીંયા એક ગણતરી છે એકસો ને બેતાલીસ ગુણ્યા પાંચ એને આપણે અનુમાન કરવાનું છે અનુમાન એટલે એક અંદાજ લગાડવાનો છે કે એકસો બેતાલીસને પાંચ સાથે ગુણાકાર કરીએ અથવા તો એકસો બેતાલીસ પાંચ વાર પાંચ વાર પાંચ વાર પાંચ વાર એવું કરીએ તો અનુમાનિત જવાબ કેટલો આવે હવે અનુમાન એટલે અનુમાન ઝડપથી એનો જવાબ આવવો જોઈએ તો અનુમાન કહેવાય તો મને અનુમાન કરવાનું કીધું હોય તો એમ વિચારું કે એકસો બેતાલીસની જગ્યાએ મારી પાસે એકસો ચાલીસ છે એકસો બેતાલીસ નથી મારી પાસે એકસો ચાલીસ છે તો એકસો બેતાલીસ એ એકસો ચાલીસની નજીકની સંખ્યા છે એટલે એકસો ચાલીસનો જે જવાબ આવશે અને એકસો બેતાલીસનો જે જવાબ આવશે એ લગભગ આસપાસ હોવા જોઈએ તો મારું અનુમાન અને ગણતરી લગભગ નજીક હશે હવે એકસો ચાલીસ હું આને સમજું તો આપણે તો બહુ સરળતાથી શીખી જ ગયા છીએ કે એકસો ચાલીસમાં પાછળ શૂન્ય છે એને આપણે ધ્યાનમાં ના લઈએ તો આ થઈ ગયા ચૌદ અને આ થઈ ગયા પાંચ બરાબર ને તો હવે આ ગણતરી તમને આવડે છે ચૌદનો ઘડ્યો બરાબર છે ચૌદ પંચા ઘડિયા તમારે ખૂબ જરૂરી છે ચૌદ પંચા સિત્તેર અને પાછળનું એક શૂન્ય તો આ આનો જવાબ આવે છે સાતસો જો બાલ મિત્રો આ તો મેં ખાલી તમને સમજ કરવા માટે સમજાવવા માટે આ ગણતરી કરી છે વાસ્તવમાં અનુમાન એ મૌખિક જ હોય એટલે હું આ ગણતરી અનુમાન માટે ગણતરી કરું નહીં હું એવું વિચારું કે અહીંયા એકસો ચાલીસ છે એટલે ચૌદ પંચા સિત્તેર સાતસોની આસપાસ હોવું જોઈએ હવે આપણી વાસ્તવિક ગણતરી એકસો બેતાલીસ ગુણ્યા પાંચ હવે વિભાજન કરી અને એકસો બેતાલીસ ગુણ્યા પાંચ આપણે કરીએ તો એકસો જે છે એને નજીક દસકાની સંખ્યા કઈ થાય એકસો ને ચાલીસ બે બરાબર ને એકસો બેતાલીસનું વિભાજન કરીએ છીએ તો એકસો ચાલીસ વધતા બે ગુણ્યા પાંચ હવે આ તો આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ પહેલાં આપણે એકસો ચાલીસને પાંચ વડે ગુણીએ ફરી બેને પણ પાંચ વડે ગુણીએ એકસો ચાલીસ ગુણ્યા પાંચ એ તો આપણે અનુમાન કર્યું વત્તા વધતા બે ગુણ્યા પાંચ એકસો ચાલીસ ગુણ્યા પાંચ એટલે ચૌદ પંચા સિત્તેર સાતસો અને પાંચ ગુના દસ સાતસો દસ થાય તો અહીંયા વાસ્તવિક ગણતરી એકસો બેતાલીસ ગુણ્યા પાંચ કરીએ તો સાચો જવાબ સાતસો દસ આવે છે હવે આપણું અનુમાન જુઓ અનુમાન શું હતું અનુમાન હતું સાતસો આપણી વાસ્તવિક ગણતરી છે સાતસો એટલે કે આપણો જવાબ એ અનુમાનની નજીક કહેવાય આપણે વિચાર્યું હતું કે સાતસોની આસપાસ આનું પરિણામ આવવું જોઈએ સાતસો ને દસ આવ્યું તો એ બરાબર છે પણ હું અનુમાન એમ કરું કે આનો જવાબ તો પંદરસો હશે અને આનો જવાબ પછી આવે છે સાતસો અથવા અનુમાન એમ કરું કે આનો જવાબ પચાસ આવશે અને જવાબ આવે સાતસો તો તો શું આપણું અનુમાન સાચું કહેવાય હું એમ વિચારું કે આનો જવાબ ચીમ્વોતેર આવશે પણ વાસ્તવિક જવાબ આવે છે સાતસો ને દસ તો શું હું અનુમાન અને પરિણામની નજીક છું નહીં તો દોસ્તો સાચી રીતે અનુમાન કરવા માટે આપણે આવી કેટલીક મૌખિક ગણતરી કરવી પડે જો દોસ્તો બીજું આપણું પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ છે કે ચાર ગુણ્યા બસો છ બસો છ ચાર વાર હવે મારે એનું અનુમાન કરવું છે કે આનો જવાબ કેટલો આવવો જોઈએ ચાર ગુણ્યા બસો છ કરવા વિચારવું જોઈએ તમે શું કરશો તો અહીંયા બસો છને નજીક નજીકની શૂન્યવાળી કોઈ સંખ્યા તો તરત મારા મગજમાં વિચારે એવો આવે આ બસો છ છે એના બદલે હું એને બસ્સો સમજું તો તો મારે બસોને ચાર વડે ગુણવા પડે અને આ ગણતરી તમે બહુ સરળતાથી કરી શકો આ બંને શૂન્યને આપણે હાલ ભૂલી જઈએ છીએ તો ચાર દૂના આઠ અને પાછો શૂન્ય મૂકીએ તો આઠસોની આસપાસ જવાબ આવવો જોઈએ હવે અહીંયા આપણે એવું વિચારવું જોઈએ કે મેં જે વિચાર્યા હતા બસો અને આ સંખ્યા છે બસો છ એટલે કે બસો કરતા આ સંખ્યા વધારે છે મોટી છે તો આપણો જે જવાબ આવશે એ પણ આપણા જવાબ કરતાં મોટો આવશે આનું કહેવાય સાચું સટીક અનુમાન ચલો હવે આપણે વાસ્તવિક ગણતરી કરીએ આ જે ચાર છે બસો છ એના તો આપણે હવે ભાગ કરતાં શીખી ગયા છીએ બસો વત્તા છ તમે હવે વિભાજન કરતા તો બહુ સરળતાથી શીખી ગયા છો ચાર ગુણ્યા બસો અને ફરીથી ચારને આપણે છ વડે ગુણીએ ચાર દુ આઠ આઠસો વત્તા છ ચોક ચોવીસ ચારનું ગુણ્યો બોલીએ તો છ ચોક ચોવીસ અથવા છ ગુણ્યા ચાર ચોવીસ હવે સરવાળો આવ્યો આઠસો વત્તા ચોવીસ તો આખો સોનું સ્થાન છે આઠસો એના અંદર ચોવીસ ઉમેરીએ તો એને બોલાય છે આઠસો ચોવીસ આ પણ સરવાળો મૌખિક તમે કરી શકો છો અહીંયા તો શૂન્યવાળી સંખ્યા છે એકસો બે સો એમ આઠસો એના અંદર ચોવીસ ભેગા કરી શું બોલાય આઠસો ચોવીસ તો અહીંયા આપણે લખ્યા આઠસો ચોવીસ આ થઈ આપણી સાચી ગણતરી અને આ હતી અનુમાનિત ગણતરી હવે તમે બંને જુઓ અહીંયા આઠસો છે અહીં ચોવીસ છે તો આપણી ગણતરી અને અનુમાન લગભગ નજીક છે લગભગ સરખા છે મેં તમને જે ચોકસાઈની વાત કરી હતી એ હતી કે આપણે ધારેલી સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કરતાં આ મોટી સંખ્યા છે એટલે આના કરતાં જવાબ પણ મોટો આવવો જોઈએ તો અહીંયા જુઓ આઠસો કરતાં જવાબ કેટલો આવ્યો આઠસો ચોવીસ એટલે આપણો જવાબ પણ આના કરતાં મોટો છે એટલે આપણી ગણતરી સાચી હોવી જોઈએ આપણે એવી રીતના અનુમાન કરીએ જો બાલ દોસ્તો એક બીજું ઉદાહરણ આપ્યું છે આપણે એને સમજીએ કે અનુમાન કેવી રીતના થાય અને ચોક્કસ ગણતરી કેવી રીતના થાય અહીંયા આપણી પાસે બે ગુણ્યા એકસો પંચોતેર છે હવે આપણે જેમ આગળ વાત કરી કે એકસો પંચોતેરને શૂન્યની નજીકવાળી એટલે કે આપણે ઝડપથી મોખી ગુણાકાર કરી શકીએ એવી તેને દશકમાં અને એકમમાં શૂન્ય હોય એવી કોઈ પણ આપણે સંખ્યા નજીકની લેવી પડે તો જુઓ મિત્રો અહીંયા એકસો પંચોતેર છે બરાબર ને આપણે એને એકસો સિત્તેર અનુમાન કરી લઈએ માનો કે એકસો પંચોતેર નહીં પણ ને સિત્તેર છે તો આ એકસો સિત્તેર એ છેલ્લો અંક શૂન્યવાળી સંખ્યા થઈ જાય હવે આપણને ખબર છે કે છેલ્લો અંક શૂન્ય છે એને આપણે ગણતરીમાં ન લઈએ તો આ એકલા સત્તર કહેવાય બરાબર ને હવે સત્તરનો ઘડિયો તો આપણને ચોથામાં આવડે જ છે સત્તર દુના ચોત્રીસ અને આ જે શું નહોતું એ આપણે મૂકી દઈએ આ આપણું એક અનુમાન થયું કે એકસો પંચોતેર ગુણ્યા બે એનો જવાબ ત્રણસો ને ચાલીસની આસપાસ આવવું જોઈએ આ ચોક્કસ નથી આ માત્ર આપણું અનુમાન છે હવે આપણે જ્યારે વાસ્તવિક ગણતરી કરીએ ત્યારે આપણે એમ વિચારવાનું છે કે આપણે ધાર્યા હતા અનુમાન કર્યા તો એકસો સિત્તેર એનો જવાબ ત્રણસો ચાલીસ છે પણ વાસ્તવમાં સંખ્યા આપણા આના કરતાં મોટી છે એટલે આપણો જવાબ પણ આનાથી મોટો આવવો જોઈએ ચલો હવે આપણે વાસ્તવિક ગણતરી વિભાજન કરીને જોઈએ અહીં બે ગુણ્યા એકસો પંચોતેર આપણી પાસે છે હવે તમને આ ગુણાકારમાં વિભાજન કરતાં તો બહુ સરસ આવડી જ ગયું છે આપણે અગાઉ શીખ્યા છીએ તો આ બે જે છે ગુણ્યા એકસો પંચોતેરને આપણે જુદા કરીએ એકસો પંચોતેર એટલે આપણને ખબર છે કે એકસો સિત્તેર વધતા પાંચ સિત્તેરને પાંચ પંચોતેર એ તો તમે શીખી જ ગયા છો હવે પહેલાં આપણે ગુણાકાર આની સાથે કરીએ પછી ફરી બેનો ગુણાકાર પાંચ સાથે કરીએ ચાલો સત્તર દુના ચોત્રીસ તો આ થઈ ગયા ત્રણસો ને ચાલીસ બરાબર ને સત્તર દુના ચોત્રીસ અને આ શૂન્ય ગણતરીમાં લઈએ છીએ વત્તા કારણ કે બે વિભાજન કર્યું છે એટલે બંનેનું જે પરિણામ આવશે એ આપણામાં ઉમેરવું પડશે હવે કરીએ પાંચ દુ પાંચ ગુણ્યા બે તો પાંચ દૂના દસ તો ત્રણસો ચાલીસ દસ આ પણ ગણતરી આપણે મૌખિક કરી શકીએ ચાલીસમાં દસ ઉમેરીએ તો બંને દશકની શું જુઓ ચાલીસ ને દસ ચાલીસ પછી દસ દસનો કૂદકો મારી તો ચાલીસ ને દસ પચાસ એટલે કે વાસ્તવિક આપણો જવાબ આવે છે ત્રણસો ને પચાસ બરાબર ને જુઓ હવે આપણે બંનેને જોઈએ આપણે જે અનુમાન કર્યું હતું એમાં એકસો પંચોતેરના બદલે એકસો ને સિત્તેર ધાર્યા હતા એટલે કે વાસ્તવિક સંખ્યાથી થોડા ઓછા નાના આપણે ધારે એનો જવાબ આવતો હતો ત્રણસો ચાલીસ પણ મેં હમણાં કીધું એમ કે આનો જવાબ ત્રણસો ચાલીસથી વધારે આવશે કેમ કારણ કે વાસ્તવિક સંખ્યા તો મોટી છે હવે આપણે વાસ્તવિક જ્યારે ગણતરી કરી છે સાચી ગણતરી તો એનો જવાબ ત્રણસો પચાસ વાસ્તવિક ગણતરી આવે છે જ્યારે આપણું અનુમાન ત્રણસો ને ચાલીસ હતું બાલ દોસ્તો ક્યારેક ક્યારેક વ્યવહારમાં પણ આપણે દુકાને જઈએ છીએ કંઈ ગણતરી કરવાની હોય ક્લાસમાં કંઈ ગણતરી કરવાની હોય તો ત્યારે દરેક વખતે નોટ પેન કે રફકામ આપણે ના કરીએ પણ અનુમાન લગાવીએ તો આપણે આપણો જવાબ સાચો છે અને અનુમાનિકેલો નજીક છે એવું આપણે બિલકુલ જાણી શકીએ તો આના વિશે આપણે હજી થોડાક વધારે મહાવરા કરી અને ઉદાહરણ પાકા કરીએ અહીંયા છે ત્રણસો બ્યાસી ગુણ્યા ત્રણ હવે મોટી સંખ્યા કઈ છે એનું આપણે વિભાજન કરી અને એની આસપાસની શૂન્યવાળી સંખ્યા કે જેનો છેલ્લો અંક એકમનો અંક શૂન્ય હોય એવો અંક આપણે વિચારીએ તમને એમ થતું હશે કે એકમ અંક શૂન્ય હોય એવું જ કેમ વિચારવાનું કારણ કે જે સંખ્યાનો અંક શૂન્ય હોય એને આપણે મૌખિક સરળતાથી ગણતરી કરી શકીએ છીએ કારણ કે એકમ અંક શૂન્ય હોય એ શૂન્યને આપણે હાલ ગણતરીમાં ન લઈએ તો એને જવાબમાં આપણે ઉમેરી શકીએ છીએ એ માટે તો તમે વિચારો જોઈએ હવે ત્રણસો ને બ્યાસી છે એને દસકાવાળી નજીકની સંખ્યા સૌથી પહેલાં કઈ હોય ત્રણસો બ્યાસીની સૌથી પહેલાં નજીકમાં કઈ સંખ્યા હોય આમ જોવા જઈએ તો ત્રણસો બ્યાસી એ ક્યાં આવે છે ત્રણસો અને ત્રણસો નેવુંની વચ્ચે પણ બ્યાસી વધુ કોના નજીક છે ત્રણસો એંશી કે ત્રણસો નેવું બિલકુલ સરળ છે તમે વિચારશો અને તમને બધાને આવડી પણ ગયું છે તમે તરત કહેશો કે ત્રણસો ને એંસી બિલકુલ ત્રણસો બ્યાસી અને ત્રણસો એંસી વચ્ચે બે જ ફરક છે જ્યારે ત્રણસો બ્યાસીથી ત્રણસો નેવુંમાં આઠ અંકનો ફરક છે એટલે આપણે નજીકની સંખ્યા ત્રણસો એંસી એ આપણે જોઈ લઈએ તો અહીંયા લખીએ છીએ અનુમાન કે આ હશે ત્રણસો એંસી હવે એને ત્રણ વડે ગુણવાના છે એટલે કે શૂન્ય આપણે હમણાં ત્રણસો એંશીમાંથી ભૂલી જઈએ તો આડત્રીસ ગુણ્યા ત્રણ આ જે ગુણાકાર છે એ તમે તમારી નોટબુકમાં આડત્રીસ ગુણ્યા ત્રણનો ગુણાકાર કરી શકો સરળતાથી તો એનો જવાબ આવે છે અગિયારસો ને ચાલીસ એટલે કે ત્રણસો બ્યાસી ગુણ્યા ત્રણ એ આપણે સાચી ગણતરી કરીએ તો અંદાજિત એનું અનુમાન એનો જવાબ અંદાજિત અગિયારસો ચાલીસની આસપાસ હોવો જોઈએ એવું આપણે અનુમાન કરીએ છીએ ફરી આપણે પેલી વસ્તુ યાદ રાખવાની એ વાત યાદ રાખવાની છે કઈ તો આપણી વાસ્તવિક સંખ્યા ત્રણસો ને બ્યાસી છે આપણે જવાબ લાવવા માટે અનુમાન કરવા માટે સરળતા માટે આપણે ત્રણસો વિચાર્યા છે એટલે વાસ્તવિક સંખ્યા કરતાં આપણે ધારેલી અનુમાનિત સંખ્યા નાની છે એનો જવાબ અગિયારસો ને ચાલીસ તો સાચોકડો આપણે જ્યારે ત્રણસો બ્યાસીનો ગુણાકાર કરીએ વિભાજનની રીતે ત્યારે આના કરતાં આનો જવાબ થોડો મોટો આવવો જોઈએ આટલી વાત ખાલી આપણા મગજમાં આપણે વિચારમાં રાખવાની છે પછી આપણે એને વિભાજન કરી હવે એની આપણે વાસ્તવિક ગણતરી પણ જોઈ લઈએ તો એ તો બહુ સરળ છે જો આ ત્રણસો બ્યાસી છે એનું વિભાજન કરવાનું છે તો તમે સરળતાથી કરી શકશો બ્યાસી એટલે કેટલા એસી વત્તા બે એ તો આપણે ભણી ગયા છીએ તો આપણે પહેલાં આને વિભાજિત કરી દઈએ ત્રણસો એંશી વધતા બે આ થઈ ગયા ત્રણસો ને બ્યાસી એનો ગુણાકાર કોની સાથે ત્રણ સાથે જો દોસ્તો આપણે હમણાં વિભાજન કર્યું કે ત્રણસો એટલે ત્રણસો એંશી હવે એનો ગુણાકાર ત્રણસો એંશીનો ગુણાકાર પહેલાં ત્રણ સાથે અને એનો જે ત્રણસો બ્યાસીનો ટુકડો કર્યો ત્રણસો એંશી બે પણ ગુણાકાર ત્રણ સાથે આ બંનેનું પરિણામ હવે આપણે જોઈ લઈએ તો ત્રણસો એંશી હમણાં જ આપણે અહીંયા કર્યા તો એનો જવાબ છે અગિયારસો ને ચાલીસ પણ જે ટુકડો હતો બેનો એ બે ગુણ્યા ત્રણ એ તો આપણે મૌખિક રીતે કરી શકીએ બે તરી છ તો એકસો ચાલીસ વત્તા છ આ સરવાળો પણ આપણે મૌખિક કરી શકીએ કેવી રીતના અહીંયા તો એકમનો જંગ છે અહીંયા ચાલીસ ચાલીસ અને છ ચાલીસ ને એકતાલીસ ચાલીસ ને બેતાલીસ એવી રીતના ચાલીસ ને છ છેતાલીસ તો બહુ સરળ રીતે આપણે મૌખિક સરવાળો કરી શકીએ એના માટે કંઈ રફકામ કે બીજા કોઈ નોટ નોટપેનની જરૂર નથી આ થયો આપણો ત્રણસો બ્યાસી ગુણ્યા ત્રણની સાચી એટલે કે વાસ્તવિક ગણતરી અને આપણું જે અનુમાન હતું એ હતું અગિયારસો ચાલીસ હવે તમે વિચારો કે આપણે આપણી વાસ્તવિક ગણતરી અને અનુમાન એને કેટલા નજીક છીએ તો કોઈ દિવસ આવી મૌખિક ગણતરી કરવાની હોય ત્યારે આપણને ભૂલ ના થાય કદાચ આપણે આ ગણતરી કરતાં કરતાં મારો જવાબ અગિયારસો છેતાલીસના બદલે હું એવું વિચારું છું મારી કોઈ ગણતરીમાં ભૂલ પડી છે પણ મારો જવાબ આવે છે પંદરસો ને ત્રીસ માનો કે મારો જવાબ પંદરસો ને ત્રીસ આવે છે તો આ જવાબ સાચો હશે ખોટો ચેક કર્યા વગર પણ અનુમાન જો મેં કરેલું હોય કે ભાઈ મારો જવાબ તો અગિયારસો ને ચાલીસની આસપાસ આવવો જોઈતો હતો મારો જવાબ અનુમાન મેં કર્યું હતું એ અગિયારસો ને ચાલીસની આસપાસ આવવો જોઈએ કદાચ ચાલીસના પચાસ થાય ત્રીસ થાય પચીસ થાય પિસ્તાલીસ થાય પંચાવન થાય તો એ બરાબર છે એ આપણા અનુમાનની પાંચ દસ પંદર વીસ અંક આગું પાછું હોઈ શકે પણ પંદરસો ત્રીસ છે હવે પંદરસો ને ત્રીસ અને અગિયારસો ચાલીસ એમાં તો જેટલો ફરક આવે છે તો કદાચ આપણો આ જવાબ ખોટો છે એવું આપણે અનુમાનથી પણ કહી શકીએ એટલે અનુમાન ગણિતમાં બહુ જ અગત્યનું છે માટે દોસ્તો આવા ઘણા બધા આપણા પાઠ્યપુસ્તક પાના નંબર સડસઠ ઉપર આવા ઉદાહરણ આપ્યા જ છે એના તમારે બધા જ મહાવરા કરવાના ઘણીવાર ત્રણસો બ્યાસી ત્રણ અંકની સંખ્યા છે એ મોટી હોય તો એનું વિભાજન કરવું પડે ઘણીવાર જેની સાથે ગુણાકાર કરીએ છીએ તો એનું પણ વિભાજન કરવું પડે ટૂંકમાં બે જે સંખ્યાનો ગુણાકાર છે એમાંથી કોઈ પણ એક સંખ્યાનું વિભાજન કરવાનું છે અને કોઈ પણ એક સંખ્યાને શૂન્યની નજીકની સંખ્યા એને આપણે અનુમાન કરીને ધારવાનું છે અને એની સાથે આપણે મૌખિક ગુણાકાર કરવાના છે તો એવી રીતના આપણને પરીક્ષામાં પણ ઘણીવાર આપણી પરીક્ષા એકમ કસોટી વાર્ષિક સત્રાંત પરીક્ષા હોય ગણિતમાં અને માત્ર ખાલી જગ્યાઓ કે જોડકાવ હોય વૈકલ્પિક પ્રશ્નો ત્યારે આપણે દરેક વખતે કંઈ રફકામ કરતા નથી ઘણા બધા ઉદાહરણો ઘણા બધા દાખલા એવા હોય છે કે આપણે મૌખિક રીતે એને સોલ્વ કરવાના હોય છે મૌખિક રીતે એને ઉકેલવાના હોય છે કારણ કે આપણી પરીક્ષામાં તો ઓછા સમયમાં આપણે સારા માર્ક્સ લાવવા હોય ઓછા સમયમાં આપણે ગણિતમાં વધુ સારું પરફોર્મન્સ કરવું હોય ઝડપથી ગણતરી કરવી હોય ત્યારે આવું અનુમાન કરેલું હોય તો આપણે ખૂબ સરસ રીતે ગણિતના આવા કોયડા ઉકેલી શકીએ છીએ દોસ્તો આપણે આજે આ કિરણબેન છે એના ભંગાના વ્યવસાય સાથે સાથે કિરણબેને કેવા કેવા વ્યવહારો મોટા વેપારી દિનુ સાથે હોય કે નાના વેપારીઓ સાથે ઓછી કિંમતમાં લાવેલી વસ્તુ વધુ કિંમતમાં વેચે છે અને કેટલાક વધારાના પૈસા એ નફો એ કમાય છે એ બધી જ આપણે આજે ગણતરી અહીંયા કરી એટલે બાલ દોસ્તો અહીંયા મેં તમને જે કામ આપ્યા છે એ તમારી નોટબુકમાં તમારે નોંધવાના રહેશે સાથે સાથે આજે આપણે કેટલીક અનુમાન કરતાં શીખ્યા સાચો જવાબ કે સાચી ગણતરીમાં કેટલીક આપણે અંદાજીત એકમના અંક શૂન્યવાળા હોય એવા અંકો ભેગા કરી અને આપણે મૌખિક ગણતરી કરી અને કેટલાક જવાબો આપણે આપતા શીખ્યા તો બાદ દોસ્તો એ બધા જ તમારે મહાવરા કરવાના છે અને હા આ જે બેન છે એમની આગળની આખી પ્રવૃત્તિ એમને આગળ હવે કેવા કેવા એમના વ્યવસાયમાં કામ કરે છે બધા જ માટે આપણે હવે ફરીથી ખૂબ ઝડપથી મળશું તો બધાનો આભાર